નકલી ઘી પનીર બાદ આવી સુરત શહેરમાંથી નકલી ખાતર તેલ વેચાતું હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ત્રણેય બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ લોગો માર્કાનો ઉપયોગ કરી ભેળસેળિયું નીચી ગુણવત્તાનું તેલ વેચનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લિંબાત પોલીસ તથા ઝોન ટુ એલસીડી સ્પોર્ટ દ્વારા બાતમીના આધારે લિંબાત વિસ્તારની અલગ અલગ 8 દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા બુશની કોપી કરી તેલના ડબ્બાનો ગેરકાયદે દુરુપયોગ કરતા હતા. કોપીરાઇટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરતા આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. ડીસીપી ભગીરથ ગઢવી આ અંગે લિંબાત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના રૂપેશ વોરા તથા ઝોન ટુ ના એલસીબી સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જીવી દિહોરાએ તેમની ટીમ સાથે લિંબાત વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ દરોડા કાર્યવાહીનો વિડીયો પણ બનાવી લેવાયો હતો. લિંબાત પોલીસ તથા ઝોન ટુ એલસીબી સ્કવોડ દ્વારા બાતમીના આધારે લિંબાત વિસ્તારની અલગ અલગ 8 દુકાનોમાં ગુરુવારે તારીખ 18 એપ્રિલના રોજ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસ તેલના લેબલ તથા બુશની કોપી કરી તેલના ડબ્બા પર કોપીરાઇટના લેબલનો ગેરકાયદે દુરુપયોગ કરી કોપીરાઇટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે. લિંબાત વિસ્તારમાં અલગ અલગ 8 કિરાણા સ્ટોર્સની દુકાનોમાં રેડ કરાઈ હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસ તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા બુશની કોપી કરી ડુપ્લિકેટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ગેરકાયદે ડુપ્લિકેટ માર્કાવાળું ભેળસેળિયું તેલ વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ રૂપેશ વોરા છે. હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. સાહેબ, આજરોજ શું ઘટના બની? આજરોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી. એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને, ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહ્યું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું. અમે આજ સવારે એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી. સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ, એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો. એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી. 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200-250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50-60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. જે લોકો ગ્રાહક છે એ લોકોને ઓરિજિનલ અને ડુપ્લિકેટ ડબ્બા વચ્ચે કઈ રીતે ફરક સમજાવવો જોઈએ? જો આપ સામાન્ય નાગરિક તરીકે, આ બધાની ફરજમાં પણ આવે છે અને હું આપના માધ્યમથી ખૂબ મને આનંદ થશે જણાવતા માટે, કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આપ ભરવા માટે, ખાવા માટે નવો ડબ્બો લો છો, એની અમુક સાઇન છે. તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં. લોકો ડુપ્લિકેટ કરે, પરંતુ જે કોઈ નવા ડબ્બા તિરુપ, ધારો કે કોઈ પણ બ્રાન્ડના હોય, આ હું અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો, પણ હું આ તિરુપતિ એટલાની નહીં, ફોર્ચ્યુન, ગુલાબ, વિમલ, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું. એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે, જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની સાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય,
એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય તો એની અંદર આ પ્રકારે એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું. એમ્બોસ બ્રાન્ડ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે. શું કોઈ કંપની જૂના ડબ્બામાં તેલ ભરીને આપે છે બ્રાન્ડેડ કંપનીઓ? બ્રાન્ડેડ કંપની મોટાભાગે જૂના ડબ્બામાં તેલ ભરીને નથી આપતી. તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટ્રેનિંગ પ્લાન્ટવાળા ભરતા હોય છે. બ્રાન્ડેડ કંપનીઓ ક્યારે પણ રિફિલ એ નથી કરતી હોતી. એ લોકોના ત્યાં નિયમ જ છે ટીન પ્લેટ મંગાવ્યા પછી, કારણ કે આઈએસઓના નોર્મ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે. એટલે ડબ્બો હોય કે તેલ હોય બેમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ ઓર રીયુઝેબલ ન હોવું જોઈએ, એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું નિયમ છે. અને એકોર્ડિંગ ટુ લો 2011 પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકો. આપણા ત્યાં હજી વેચાણ છે પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે. એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા.